બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી 8 કિલોમીટર દૂર આવેલું ચડોતર ગામ આમ તો અન્ય ગામો જેવું જ છે, પણ એક બાબતમાં તે અલગ પડે છે. આ બાબત છે ગામમાં ચાલી આવતી 200 વર્ષ જૂની એક પરંપરા, જે અનુસાર રક્ષાબંધનના એક દિવસ પહેલાં જ ગામમાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે. આવું એટલા માટે કેમ કે ચડોતર ગામના લોકો રક્ષાબંધનના દિવસને અશુભ માને છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આ ગામમાં દુકાળને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં જાનમાનનું નુકસાન થયું હતું. આ આફતથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગામના લોકો ગામના પૂજારી પાસે ગયા હતા, જેમણે ગામની સુખ સલામતી માટે દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. લોકોએ પછી કોઈ જૂના પંડિત પુરાણીને પૂછ્યું અને એમને બોલાવીને વાત કરી કે મહારાજ આપણે અહીંયા કંઈક સંતો કંઈક શોધી આપો ને, શું કારણ છે આ બધું? કારણ કે લોકોને હંમેશા દેવો ઉપર વધારે શ્રદ્ધા હોય, એટલે પછી એ કહ્યું કે ચાલો આપણે માતાજીનું મંદિર છે ચામુંડાનું ત્યાં જઈએ. એટલે લોકો ત્યાં જ્યાં અને ગામ લોકોને ભેગા કરી અને કહ્યું કે ભાઈ તમે કોઈ બાધા લઈ લો એવી કે જેથી આપણે લોકોનું કલ્યાણ થાય. એટલે પછી એ વખતે એમણે કહ્યું કે તમે આ દેશની બળેવ કરતા આગલા દિવસે તમે બળેવ ઉજવો, રક્ષાબંધન ઉજવો એવો માતાજીનો હુકમ છે અને એ પ્રમાણે તમે બાધા લઈ લો. વર્ષો પહેલા ચામુંડા માતાએ એવો બનાવ બન્યો હતો કે શ્રાપ આપવાની તૈયારી કરી હતી અને એવા સમયે બધા લોકો કગરી પડ્યા કે માતાજી તમે હુકમ કરો એ ખરો. તો માતાજીએ કીધું કે તમારે બળેવ આ દાડે ન ઉજવવાની, આગલા દાડે ઉજવવાની. અને એ પ્રથા 300 વર્ષથી અમારી ચાલી આવે છે. એ પ્રથા પ્રમાણે અમે ભલે વાગલા દાડે અમારી કુવાસીઓ અહીં અમને રક્ષા બોધે છે. ચડોતર ગામના લોકોએ 200 વર્ષ બાદ પણ પોતાની પરંપરાને જાળવી રાખી છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા રક્ષાબંધનના આગલા દિવસે અચૂક આવે છે. આ પ્રથાનો એક ફાયદો એ થાય છે કે લોકોને 2 દિવસની રજા મળી રહે છે. બહેનો માટે તેમના પિયર અને સાસરિયા બંને પક્ષે તહેવાર સચવાઈ જાય છે. અમારે 200 વર્ષથી ગઢાઓ આગલા દિવસે રક્ષાબંધન ઉજવે છે. એનું કારણ છે કે રક્ષાબંધનના આગલા દિવસે બહુ જ મોટો રોગચાળો ફાટી નીકળ્યો હતો, ઘણાના મૃત્યુ પણ થયા હતા અને એ વખતે બહેનો દોડી આવી હતી કે પોતાના ભાઈઓને શું તકલીફ પડી છે. અને એ દિવસે કે રક્ષાબંધન તો આગલા દિવસે અમે ઉજવી દઈશું અને રાખડી બધા બહેનોએ ભાઈઓને બાંધી અને ત્યારથી જ આ પરંપરા અમે વર્ષોથી જાળવી રાખી છે અને હજુ સુધી પણ અમે જાળવી રાખીશું. જે દિવસે રક્ષાબંધન હોય છે એ દિવસે તો અમે બધાને રજા મળે છે, પરંતુ અમે બાળક અમે વિદ્યાર્થી હોવા છતાં અમે એક દિવસ રજા પાડીએ છીએ અને પોતાના ભાઈને રાખડી બાંધીએ છીએ. અમે આજે તો અમારા ઘરે અમારી ફૈયોને બધા આવશે તો અમે તેમના સાથે તો હળીમળીને રહીશું, તો કાલે અમે અમારા મામાને ઘરે જઈશું, ત્યાં પણ અમને બહુ મજા આવે છે. આ કિસ્સો દેખાડે છે કે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની પરંપરાઓનું કેટલું સન્માન કરે છે. પોતાના વડવાઓ જે બાબતમાં વિશ્વાસ કરતા હતા તેમાં તેમનો વિશ્વાસ આજે પણ અકબંધ છે. અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા.